જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ બે વિષય ગુજરાતી, એમાં નવમો પાઠ છે આપણે સૌ તોફાની, તેમાં પેજ નંબર 111 ઉપર. પહેલાં તમને જે ગીત આપેલું છે એ જોઈએ. વડલા ડાળે વાંદરા તોડી, કરતી હુપાહુપ, છાનો મનો જોયા કરું થઈને ચૂપાચૂપ. વડલા ડાળે વાંદરા તોડી, કરતી હુપાહુપ. પછી આગળ, એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાશી, એવા એ બહાદુર, એવા એ બહાદુર. છાના માનો જોયા કરું થઈને ચૂપચાપ. લીમડા કેરી ખાય લીંબોડી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાઈ ખાઈને ગોઠલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટી, કરતા ઝૂટા ઝૂટ, કરતા ઝૂટા ઝૂટ. છાનો મનો જોયા કરું થઈને ચૂપાચૂપ. ક્યાં કોની વાત કરવામાં આવી? તો વાંદરાઓ હોય એના ટોળાની, એટલે કે ઝાઝા બધા વાંદરાઓની. તો એ છે, એ વડલાની ડાળે શું કરે છે? હુપાઓ. તો અહીંયા બાળક છે એ છાના મનું છે, એ એટલે કે ચૂપચાપ છે, એ વાંદરાઓને જોવે છે. તે વાંદરાઓ છે એમાં શું હોય છે? તો વાંદરાઓમાં એક સૌથી મોટો બુઢિયો એટલે કે વૃદ્ધ, કે સૌથી મોટો જે વાંદરો હોય એ કોણ હોય છે? તો આ વાનરની જે ટોળી હોય ને એનો સરદાર હોય છે, એટલે કે બધા વાંદરાઓ છે એનું માનતા હોય છે, કે એની પાછળ છે એ વાંદરાના સરદાર પાછળ, એની પાછળ છે એ 10-12 જેટલા છે એ નાના મોટા વાંદરાઓ છે. પછી તે બધા વાંદરાઓ શું કરે? તો પોતે છાપરા કૂદે, પછી અગાસી કૂદી જાય, કે બધા છે એવા બહાદુર છે. ત્યારે છે આ બાળક શું કરે છે? તો એ છે છાના મનો, કે ચૂપચાપ એને જોયા કરે છે. પછી વાંદરાઓ શું ખાય? તો વાંદરા છે એ લીમડા, પછી કેરી ખાય, લીંબોડી ખાય, એટલે કે લીમડા કેરી ખાય લીંબોડી, એટલે કે લીમડા હોય ને લીમડાનું વૃક્ષ, એમાં જે લીંબોડી હોય એ લીંબોડી ખાય. પછી શું ખાય? તો વડ હોય એના ટેટા ખાય, પછી કેરી ખાય, એટલે કે આંબાના વૃક્ષ પર હોય ને કેરી, એ તો બધાએ ખાધી જ હોય ને. તો કેરી ખાઈને શું કરે વાંદરાઓ બધા? તો કેરી ખાય અને ગોઠલાઓ છે એ નાખી દે, કે ગોઠલાઓ નીચે નાખી દે. પછી એ બધા છે એ ઠેકડાઓ મારે, ગુલાટી મારે, પછી એકબીજાના હાથમાંથી ઝૂટા ઝૂટ કરે, એટલે કે વસ્તુ છે એ છીનવી લે, કે હું છે એ આ બધું છાના મનો જોયા કરું. હવે આગળ જોઈએ. હવે આગળ પેજ નંબર 112 ઉપર વાંચો ને ભજવો. એમાં પહેલું, સૌનક. મમ્મી, આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. મમ્મી, વાહ બેટા, શું પરાક્રમ કર્યું? સૌનક, આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. કે સૌનક છે એની મમ્મી પાસે જઈ અને શું કહે છે? કે એના મમ્મીને કહે છે કે આજે તો છે એ મેં મોટું પરાક્રમ કર્યું, એટલે કે આજે તો છે એ મેં મોટું કામ કર્યું. એટલે એના મમ્મી એને પૂછે છે કે વાહ, કે શું મેં એવું કામ કર્યું? એટલે સૌનક છે એની મમ્મીને શું કહે છે? કે આજે છે એ મેં જમીનમાંથી ઘાસ ખેંચી લીધું. મમ્મી, ઓહો, આ તો બહુ મોટું પરાક્રમ. સૌનક, હાસ તો વળી, એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો, તો પણ મેં ઘાસને ખેંચી કાઢ્યું. એટલે સૌનકના મમ્મી છે સૌનકને શું કહે છે? જ્યારે સૌનક એમ કહે ને કે મેં મોટું પરાક્રમ કર્યું, કે મેં ઘાસને ખેંચી કાઢ્યું, એટલે એના મમ્મી શું કહે એને? કે ઓહો, કે એ તો બહુ મોટું કામ કહેવાય નહીં. એટલે તો સૌનક શું કહે છે? કે હા, એ તો બહુ મોટું જ કામ કહેવાય ને, કે એક તરફ છે એ આખા બગીચાની જમીન, એટલે ઘાસ ને એ બધું છે એ તો જમીનમાં જ ઉગે ને. તો એને શું કહે છે? કે એક સાઈડ આખા બગીચાની જમીન છે એ ઘાસને પકડે અને બીજી સાઈડ છે એ હું એકલો,
કે જમીન તો કેવડી મોટી અને હું એકલો, તોય છે એ મેં આ ઘાસ ખેંચી લીધું. હવે આગળ જોઈએ. પછી સાપ, બેટા આજે કેમ આટલો ખુશ છે? બેટો, પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું. સાપ, એવી તો શી નવાઈ કરી? બેટો, આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. ક્યાં છે એ સાપ? એના દીકરાને કે નાના સાપને શું કહે છે કે બેટા તું આજે કેમ આટલો ખુશ છે? એટલે સાપ શું કહે છે કે પપ્પા આજે છે મેં એક નવું જ કામ કર્યું. એટલે સાપ છે એ પૂછે છે કે દીકરા એવું તે વળી કયું નવું કામ કર્યું વળી? એટલે તેનો દીકરો એને શું જવાબ આપે છે કે આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. તો સાપ કોઈ દી સીધો ચાલીને ઘરે આવી શકે? ના આવી શકે ને. એ હાલે જ કઈ રીતે જો અહીંયા તમને બતાડેલું છે, એ હાલે જ આવી રીતે તે કોઈ દી સીધો ચાલી જ ના શકે ને. હવે આગળ તમને એવું જ ત્રીજું આપેલું છે એ જોઈએ. મીઠું મચ્છર એના મિત્રને પોતાના પરાક્રમની વાત કરતો હતો. મીઠું કહે, આજે તો મેં જબરું કામ કર્યું. બધા મચ્છર નવાઈથી બોલ્યા, એવો તે શું ધાડ મારી? મીઠું, આખી રાત પહેલા ટપ્પુભાઈનું લોહી પીધું. બીજો મચ્છર કહે, એમાં શી નવાઈ? કે એક મચ્છર છે એનું નામ શું હોય છે? મીઠું. કે એક મીઠું મચ્છર હોય એના મિત્રને શું કહે કે એ પોતાના છે પરાક્રમ વિશે વાત કરતો હોય. પરાક્રમ એટલે કે કામ. કે એક મીઠું નામનો મચ્છર હોય ને એ પોતાના કામ વિશે બીજા મિત્રને વાત કરતો હોય. તે મીઠું છે એ બીજા મચ્છરોને શું કહે છે કે આજે તો છે એ મેં જબરું કામ કર્યું. એટલે બીજા બધા મચ્છર છે એ નવાઈથી બોલે છે કે એવું વળી શું કામ કર્યું? તો મીઠું એને શું કહે છે કે મેં આખી રાત છે એ પહેલાં ટપ્પુનું લોહી પીધું. હવે આગળ જોઈએ. બીજો મચ્છર કહે, એમાં શી નવાઈ? અમે બધા આખી રાત કોઈકને કોઈકનું લોહી પીએ જ છીએ ને. મીઠું કહે, પણ ટપ્પુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો, બોલો. બધા મચ્છર કહે, વાહ મીઠું તારું પરાક્રમ. કે મચ્છર છે એ શું કહે છે બીજા બધાને કે મેં છે આજે આખી રાત ટપ્પુનું લોહી પીધું. એટલે બીજા બધા મચ્છર શું કહે છે કે એમાં શું નવાઈ? કે અમે પણ છે એ આખી રાત કોઈકને કોઈકનું લોહી પીતા જ હોઈએ છીએ. એટલે મચ્છર છે અહીંયા બેસે તો એ લોહી પીતો હોય ને, એમ કે આપણે કહીએ ને કે મચ્છર કરડી ગયો. તો અહીંયા છે એ બીજા બધા મચ્છર પણ એમ કહે છે કે અમે પણ આખી રાત છે એ કોઈકને કોઈકનું લોહી પીતા જ હોઈએ છીએ. તો એમાં શું નવાઈ? એટલે છે એ મીઠું મચ્છર એ બધાને શું કહે છે કે પણ ટપુ છે એ તો મચ્છરદાનીમાં હતો ને હું મચ્છરદાનીમાં પણ વયો ગયો, બોલો. એટલે બધા મચ્છર છે એ એના વખાણ કરવા લાગ્યા કે વાહ મીઠું તારું પરાક્રમ, કે વાહ તારું કામ. પછી આગળ પેજ નંબર 114 ઉપર મારા તોફાન, કે તમે બધા એ છે કે તમે પણ કંઈક ને કંઈક તોફાન તો કર્યા જ હશે ને. કે પછી છે એ ઘરમાં કંઈક વસ્તુ તોડી હોય કે તમારા હાથમાંથી પડી ગઈ હોય, પછી તમને ખીજાય તમારા મમ્મી પપ્પા પણ. કે ત્યાં છે એ તમને બીજા જ એક તોફાનની વાત કરવામાં આવી. જોઈએ. હું બાલ મંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું. મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું. પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું. પપ્પાએ ગુસ્સાથી કહ્યું, આ દૂધ ફાટી ગયું, હવે ના પીવાય. મને નવાઈ લાગી. મેં પપ્પાને પૂછ્યું, દૂધ ફાટે એટલે શું થાય? ક્યાં છે એના તોફાન વિશે વાત કરવામાં આવે કે જ્યારે નાનો હતો એટલે કે બાલમંદિરમાં પહેલાં ધોરણમાં આપણે આવીએ, પહેલાં જે કરીએ ને કે LKG કે તમે કહેતા હોય ને તે, તો બાલમંદિરમાં ભણે ત્યારે એ શું કરે છે? તો એકવાર છે એના ઘરે એ સાંજે લીંબુ શરબત બનાવેલું હોય, તો એને લીંબુ શરબત કયા ગ્લાસમાં પીવે? તો પોતે જે ગ્લાસમાં દૂધ પીતી હોય ને એ જ ગ્લાસમાં લીંબુ શરબત પીવે છે. એટલે પછી દૂધ પીવાનો સમય આવ્યો એટલે એને દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું. એટલે પોતે ગ્લાસ પણ ના વિછેડ્યો, એને એ ગ્લાસમાં છે એ દૂધ લઈ લીધું. એટલે પપ્પા છે એના પપ્પા એ એકદમ ગુસ્સે થઈ ગયા
અને એને ખીજાવા લાગ્યા કે જો આ દૂધ ફાટી ગયું, કે હવે આ દૂધ ન પીવાય. એટલે છે એ આને નવાઈ લાગે છે, એટલે એના પપ્પાને પૂછે છે કે દૂધ ફાટે એટલે શું થાય. તો આપણે છે એ દૂધમાં લીંબુ કે નાખીએ, વિનેગર કે, તો દૂધ ફાટી જાય ને, એટલે પછી છે એ આપણે એ દૂધ પી ના શકાય. એટલે અહીંયા પણ છે એના પપ્પા એને દૂધ નથી પીવા દેતા. એટલે ઓલીને પૂછે છે કે દૂધ કઈ રીતે ફાટે. પપ્પા કહે એ તો દૂધમાં ખાટી વસ્તુ પડે એટલે દૂધ ફાટી જાય, તને ખબર ના પડે. મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાતા જ ન હતા. મેં તો રાત્રે છાનામાંનું ફ્રીજ ખોલ્યું, દૂધની તપેલી ભરેલી હતી, તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું. કે આ છોકરી શું સમજે છે, એના પપ્પા એને કહીને કે તને કંઈ ખબર ના પડે કે દૂધ ફાટી જાય, જો આપણે દૂધમાં કંઈ ખાટી વસ્તુ ભેળવીએ ને તો દૂધ ફાટી જાય. એટલે આને છે એમ કે ફાટવું એટલે કે આમ કટકા થઈ જવા. આપણે કેમ આમ કંઈ પેજ કે ફાડીએ કે કંઈ વસ્તુ કાપીએ તો એના કટકા થઈ જાય ને, એટલે આને પણ એમ થાય છે કે જો દૂધ ફાટ્યું તો દૂધના કટકા એ દેખાવા જોઈએ ને, તો એને ક્યાંય દૂધમાં કટકા નહોતા દેખાતા. તો એ શું કરે છે કે રાત્રે છે એ શું કરે તો છાનામાં જઈ ફ્રીજ ખોલે છે, અને ફ્રીજમાં જે દૂધની તપેલી ભરેલી હોય ને એમાં થોડુંક લીંબુ શરબત ઉમેરી દે છે, એટલે એ આખું દૂધ પણ ફાટી જાય છે. તેણે કેવા બહુ મોટા તોફાન કર્યા કહેવાય ને. એટલે દૂધ ફાટે તો એના કઈ છે એ કઈ કટકા કે ના દેખાય. સમજાણું એ છે એ એકદમ આછું આછું થવા લાગે, અને આપણે એને ગરમ કરીએ તો એમાંથી છે, તમે ઘરે પણ જોયું હશે તમારા મમ્મી કે છે એ દૂધમાંથી પનીરને બનાવતા હોય છે ને, તો આવી જ રીતે દૂધને છે એકદમ ઉકાળી પછી એમાં લીંબુનો રસ કે પછી વિનેગર કે એવી કોઈ પણ છે એ ખાટી વસ્તુઓ ભેળવી અને એકદમ હલાવે ને, તો એના લીધે છે એ દૂધ ફાટી જાય અને પછી છે એમાંથી પનીર ને એવી બધી વસ્તુઓ બને. તો આજ માટે આટલું જ, આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.